સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ પાસેથી ઓનલાઈન ટિકિટમાં સાથે ચેડા કરી ટિકિટના નિર્ધારિત કરતા વધુ રકમ પ્રવાસીઓ પાસેથી રૂપિયા પડાવવાના બોગસ એજન્ટનું બેવાર કૌભાંડ પકડાયાના સમાચારની સાહી હજુ સુકાઈ નથી. ત્યાં જ વધુ એક કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુટ્યુબ પર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામની ખોટી વેબસાઇટ બનાવી યુટ્યુબ પર અપલોડ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ બુક કરાવવા ઓનલાઈન પેમેન્ટ જમા કરાવી રૂપિયા 3,05,951 ની ઓનલાઈન ઠગાઈ કરવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે કેવડિયા પોલીસ મથકે જુદા જુદા 5 મોબાઈલ નંબર આપનારા અજાણ્યા ઈસમો સામે ઠગાઈની ફરિયાદી ધીરાભાઈ માનાભાઈ ડામોરે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદની વિગત અનુસાર સદર 5 મોબાઈલ નંબરોના વપરાશકર્તાએ ઠગાઈ કરવાના હેતુથી ખોટો ઇલેક્ટ્રોનિક દસ્તાવેજનો રેકોર્ડ બનાવી યુટ્યુબ પર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામની ખોટી વેબસાઇટ બનાવી યુટ્યુબ ઉપર અપલોડ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ બુક કરીએ છીએ તેવી ફોનમાં ખોટી ઓળખ આપીને વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી ફરિયાદી ધીરાભાઈ માનાભાઈ ડામોરના ફોન પર ફોન પે એકાઉન્ટના SBI એકાઉન્ટમાંથી રૂપિયા 1,58,359 તેમજ એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી રૂપિયા 1,47,582 મળી કુલ 3,05,951 ની ઓનલાઈન ઠગાઈ કરી ગુનો કરતા કેવડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ સઘન તપાસ નાયબ પોલીસ વડા દૂધાર ચલાવી રહ્યા છે. ફરિયાદી કેવડિયાના રહેવાસી હીરાભાઈ માનાભાઈ ડામોર કરીને એક વ્યક્તિ છે. તેમણે ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ટિકિટ બુક કરાવવા જતાં એક કોલ સેન્ટર ઉપર કોલ કર્યો હતો, જ્યાં કોલ કર્યા બાદ તેમની પાસેથી 3,00,000 રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી ઓનલાઈન ફ્રોડ દ્વારા. તો એ બાબતે કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે IT Act તથા IPC ની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે બાબતે તપાસ ચાલુ છે. તેમણે ઓનલાઈન પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કર્યો હતો અને એની ડેસ્ક સોફ્ટવેર ડાઉનલોડ કરાવીને આંગે નાયબ પોલીસ વડા દુધાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું છે કે તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવો ત્યારે અને ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી ટિકિટ બુક કરાવી આવા છેતરપિંડીવાળા નંબર પરથી સાવધાન રહો અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે કોઈ પણ વ્યક્તિને પોતાના OTP નંબર આપવો નહીં અને હંમેશા સ્ટેટ વેબસાઇટ ઉપરથી જેથી જ ટિકિટ બુક કરાવવા અનુરોધ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિઝિટ લેવા માંગતા લોકોને મારી એજ સલાહ છે કે જ્યારે તમે ઓનલાઈન ટિકિટ બુક કરો છો ત્યારે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ ટિકિટ બુક કરાવવી તથા આવા કોઈ પણ છેતરપિંડીવાળા નંબરોથી સાવધાન રહેવું. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વખતે કોઈ પણ વ્યક્તિને પોતાનો OTP નંબર ના આપવો અને જે ટ્રસ્ટેડ વેબસાઇટ છે એના ઉપરથી જ હંમેશા બુકિંગ કરાવવું કે જેથી આવી કોઈ છેતરપિંડીનો